નમસ્કાર અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ઝિંકલ કાલનો દિવસ કેવોમાં અમે આપને જણાવીશું છે આપનો કાલનો દિવસ કેવો રહેશે આપની રાશિ ફળ સુ કઈ રહેશે આ સાથે જ પંચાંગ અને ચોઘડિયા વિશેની તમામ વાતો તમામ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે કિશન રાવલ મહારાજ કિશનજી આપનું સ્વાગત છે નમસ્કાર જય મહાદેવ જી તો સૌથી પહેલા આપણે પંચાંગથી શરૂઆત કરીએ જી દર્શક મિત્રો આપ સૌને મારા હરર મહાદેવ નમસ્કાર વાત કરીશું કાલના પંચાંગની કાલે તારીખ 24/9/2022 ને શનિવાર છે તિથિ વિક્રમ સંવત 2078 બાદરવા વદ 14 છે કાલે રાશિ સી રાશિ રહેશે ચંદ્ર મહારાજ સી રાશિમાં ભ્રમણ કરશે નક્ષત્ર પૂર્વ ફાળગોની છે યોગ સાધ્ય રહેશે સૂર્યાસ્ત સાંજે છ ને અઢાર કલાક જોવાય છે ચંદ્રોદય ની વાત કરો તો પાંચ ને ત્રેવીસ સવારે ચંદ્રોદય અને જ્યારે ચંદ્રાસ્ત પાંચ ને નો ચંદ્રાસ્ત છે અભિજિત મુહર્તની વાત કરો તો અગિયાર થી બાર પાંત્રીસ કાલે અભિજીત મુરત છે સારામાં સારું ચોગડ્યું રાહુ કાળ છે નવ બાર થી દસ બેતાલીસ નો આ સમય દરમિયાન કોઈ પણ સારું કામ ના થાય અને અભિજીત મુહૂર્તમાં સારા કાર્ય કરવા થઈ શકે એમ છે બાકી દિવસ સારો છે કાલે ચૌદસ નો દિવસ છે શનિવાર છે હનુમાનજી ની પૂજા ઉપાસના કરશો એટલો લાભ જોઈ જશે જીબેન જી બિલકુલ મહારાજ આ સાથે જ દર્શક મિત્રો ની આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો કાલે શનિવાર હનુમાનજી નો દિવસ ચૌદસ નો દિવસ અને એમાં પણ પિતૃ નો છે પિતૃઓના કહેવાય છે કે ભાઈ કામ કરવા હોય પિતૃઓના આશીર્વાદ જોઈતા હોય તો ચૌદસના દિવસે કહેવાય છે બને એટલી ભગવાન શનિની પૂજા કરો પીપળાની પૂજા કરો એટલો લાભ થાય તો કાલે હનુમાનજીને તેલ ચઢાવો આંકડાની માળા ચઢાવો ચમેલીના તેલનો દીવો કરો અને સુંદરકાંડનો પાઠ બહુ જ સારો રહેશે કાલે ચૌદસનો દિવસ અને શનિવાર ચૌદસના દિવસે શનિવારે સુંદરકાંડનો પાઠ જે પણ કરે એને ફળ ખૂબ જ સારું ન અનેખું મળે છે તો થઈ શકે તો કાલે પણ તમે હનુમાનજી ત્યાં જજો એમને સિંદૂર ચમેલીના તેલનો દીવો આંકડાની માળા ચડાઈને એક સુંદર કાંડનો પાટ કરશો ને તો એનું સરસ મજાનું કહેવાય છે કે ફળ તમને આગમી દિવસોમાં મળશે કોઈ પણ સારા કામ તમારા ચોક્કસથી પ્રબળ થઈ જશે કાલે આટલું કરવાથી લાભ જુ જશે જી બેન જી બિલકુલ મહારાજા સાથે જ આવતી કાલના ચઘડિયા વિશે દૈશિક મિત્રોને જણાવશો ચોગડિયામાં વાત કરીએ તો સર્વપ્રથમ આવશે પહેલું શુભ ચોગડ્યું જે સાત એકતાલીસ થી નવ બારનું છે સાત એકતાલીસ થી નવ બાર શુભ ચોગડિયું રહેશે લાભ ચોગડ્યું એક ચુમ્માલીસ થી ત્રણ ચૌદનું રહેશે ત્રીજું અમૃત ચોગડ્યું ત્રણ ચોવીસ થી ચાર પિસ્તાલીસનું રહેશે આ થયા સારા અને શુભ ચોગડિયાની વાત રાત્રિના ચોગડિયાની વાત કરીશું લાભ ચોગડ્યું છ સોળ થી સાત પિસ્તાલીસનું રહેશે પછી આવશે શુભ ચોગડ્યું જે નવ ચોદ ચૌદ થી દસ ચુમ્માલીસ નું રહેશે અમૃત આવશે જે રહેશે આ થયા ચોગડિયો સારા કાર્યોની વાત કરી મેં સારા સમયમાં સારા ભગવાનના છે કે આ મેં પહેલા બી કીધું કે પૈસાની લેવડ દેવડ કરવી હોય કે પછી ભગવાનની ભક્તિ કરવી હોય જો આ ચોગડિયામાં કહ્યું તો ઘણું સારું ફળ આપે છે ઉત્તમ ફળ આપે છે માટે કહેવાય છે કે આ કામ કરજો ઘણો ફાયદો જોવાશે અને કાલે હનુમાનજીની બને એટલી પૂજા ઉપાસના કરશો તો મોટા લાભ પણ જોવાશે જીભાઈ

તો નોકરીમાં સમસ્યાઓ હોય તો એ નોકરીની સમસ્યાઓ દૂર થાય છે સાથે શનિ મહારાજને કાળા તલ કાળા અડદ અને કાળા લવિંગ ચડાવવાથી તમારા કહેવાય છે કે કોર્ટ કચેરીના કામ છે કે પછી કોઈ પણ તમારા સરકારી કામો જે ફસાયેલા છે પૈસા ફસાયેલા છે એ બધા પૈસા પણ કહેવાય છે કે ભાઈ ફસાયેલા દૂર થાય છે કે આટલા આટલું કરશો તો ચોક્કસથી શનિ મહારાજના કૃપા દ્રષ્ટિથી તમને આગમી દિવસોમાં લાભ જોવાઈ જશે જીબે

લઈને જોડે કામ કરશો તો સાચી વસ્તુઓની સમજણ પડશે સાહસ ખોટું કાલે કરવાનો નથી શનિ તમારો કહેવાય છે કે અત્યારે બગડેલો છે વકરી થયેલો છે વૃષભ રાશિવાળાને ખોટા સાહસ કરશો નહીં નહીં તો પછી આગળ જતા હેરાનગતિ થશે માટે ખોટા સાહસ ના કરવાની સલાહ આપું છું ખર્ચમાં વધારો થાય નાની મોટી આકસ્મિક ખર્ચમાં વધારો થતો જોવાય છે પણ બાળકો થકી લાભ છે કહેવાય છે નાના બાળકો નાના ફૂલકા છોકરાઓથી ક્યાંક ને ક્યાંક લાભ મળતા રહેશે શુભ કલર પીળો શુભ નંબર છ છે

જે મહારાજ આગળની ત્રણ રાશિ છે કર્ક સિંહ અને કની આ ત્રણ રાશિના જાતકનું કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો શરૂ કરીએ કર્ક રાશિવાળા જાતકોની કર્ક રાશિવાળાની નાની મોટી તકો નોકરીમાં અંગત જીવનમાં કે પછી કોઈ સારા આજુબાજુના લોકોથી તકો ઊભી થતી રહેશે તો નવી તકો તમે ચોક્કસથી કાલે અને પકડી પાડજો જે તે વસ્તુ કહેવાય છે કે ભાઈ સાહસ થાય તો કરી પણ લેજો કર્ક રાશિવાળા દિવસ સારો કાલે અન્ય પર લોકો પર ખર્ચો કરવાનું ટાળજો તમારા પૈસા તમારા પોતા કરતા લોકોના પર ખર્ચ કરવાનું ટાળજો ઘરમાં કોઈ નાના મોટા ફેરફાર નવા નાના મોટા ફેરફારની જવાબદારી તમને કાલે શકાય એમ છે અને ચોક્કસથી નાના મોટા જવાબદારી મળશે શુભ કલર લાલ લીલો અને શુભ નંબર બે છે સિરાશિવાળાની વાત કરીશું ભૂતકાળના વ્યક્તિઓ સંપર્કમાં પાછા આવશે જે તે વ્યક્તિઓ તમારા જીવનમાંથી એકવાર નીકળી ગયા છે એવા વ્યક્તિઓનું પુનરાવર્તન એવા વ્યક્તિઓના પાછા ફોન આવે મેસેજ આવે અથવા તો મળી જાય ભૂતકાળના વ્યક્તિઓ તમારા જીવનમાં કાલે પાછા આવશે દિવસ સારો છે યાદગાર છે લાભદાયી દિવસ છે તમારા વતનની કાલે યાદ તમને આયા કર તમે જે તે જગ્યાએ દૂર છો તમારા વતનથી તમારા ગામથી તો તમારા વતનથી તમારા ગામથી તમને કાલે કહેવાય છે કે ભાઈ ધ્યાન રાખવાનું છે તબિયત થોડીક સાચવીને કામ કરવાનું છે કલર પૂરો શુભ નંબર એક છે વાત કરીશું કન્યા રાશિવાળા જાતકોની તો કન્યા રાશિ વાળાને કોઈ નવા રહસ્યો બહાર આવશે અમુક વ્યક્તિઓના કહેવાય છે કે ભાઈ હાથ દેખાડવાના દાંત ને કે ભાઈ તમારી વસ્તુ દેખાડવાની અલગ હોય ને ચાવાની અલગ હોય હાથીના દાંત દેખાડવાના અલગ ને ચાવાના અલગ એવી અમુક વ્યક્તિઓ છુપા શત્રુઓ તરીકે તમારી કામ કરતી હોય પણ તમને ખબર ના હોય તમે મિત્ર સમજો અને હોય શત્રુ તો કાલે એવા કોઈ તમને હિતશત્રુઓની કહેવાય છે યાદી મળે તો ચોક્કસથી જોશો ભૂલતા નહીં અને કહેવાય છે કે એનું બારીકીથી નિર્ણય કરજો

સમય બપોરનો ત્રણ વીસ અને અમદાવાદ મારે કામ કરવું છે પણ જોબનું તો હવે આશા નથી પણ કોઈ ધંધો કરવો તો પણ કોઈ કામ બનતું નથી ઘરના લોકો થી વારંવાર અપમાન થાય છે ક્યાંક યસ મળતો નથી અને સમય ક્યારે બદલશે ને એ જાણવું છે વૃષભ રાશિનો ચંદ્રજબેન છે બેન લગ્નેશમાં કન્યા રાશિ મૃક્ષેશ નક્ષત્ર મંગળવારનો દિવસ અને બીજની તિથિ છે લગ્નેશમાં કન્યા રાશિ હસ્ત નક્ષત્રની છે સૂર્ય અને રાહુ જ્યારે પણ કુંડળીમાં આઠમે હોય કાં તો દસમે હોય ત્યારે માણસને અપયશ મળે છે તમારે બેન સૂર્ય અને રાહુ મેષ રાશિનો તમને આઠમા સ્થાન ઉપર અપયશ આપ્યા કરે છે તમે જે તે કાર્ય કરો ને એ કાર્યમાં ક્યાંય ને ક્યાંક તમારે વાંધો ને વચકો પડે જ તમારે પૂરું તમારી રીતે આપો છો તમે તમારી મહેનત પૂરી કરો છો પણ સૂર્ય રાહુ તમને અપ્યશ આપ્યા કરે છે મંગળ તમારો કહેવાય છે કે ભારે છે શનિ સાથે કહેવાય છે બેઠેલો છે માટે કહેવાય છે કે આ બધી સમસ્યાઓ થાય છે સૂર્ય રાહુને સારો કરો તો જીવનમાં તમને આ જે સમસ્યા છે એ દૂર થશે તો સૂર્યરાહુને પ્રબળ કરવા શું કરીશું તો સૂર્ય રાહુને પ્રબળ કરવા માટે સૂર્યનારાયણને જળ ચડાવીશું સૂર્યનારાયણને જળ કેવી રીતે ચડાવીશું તો સૂર્યનારાયણને સવારે કહેવાય છે કે તાંબાના લોટામાં કંકુ ગુલાબજળ અને મગના દાણા રાહુ છે ને મગમાં રહેલું એટલે કે એના મગના લીલા મગના દાણા એની અંદર નાખીને ઓમ દ્રોણી સૂર્યાય નમઃ ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ ને મંત્રો જાપ સાથે સૂર્યનારાયણને જળ ચડાવીશું સાથે સાથે તાંબાની વસ્તુઓનો પ્રયોગ વધારે કરીશું એટલે કે ભાઈ શક્ય હોય તો તાંબાના ગ્લાસમાં પાણી પીવાનું રાખજો તાંબાનું કડું તમે પહેરજો અથવા પંચધાતુ કડું પહેરવાનું અથવા તાંબાની વીંટી પહેરજો આટલા બધા કહેવાય છે વિકલ્પ આપ્યા છે અને સાથે બીજી વસ્તુ પણ છે કે દર બુધવારે રાહુ કવચનો એક પાઠ આવે છે દર બુધવારે રાહુ કવચનો પાઠ કરવાનો છે આટલું કરવાથી ચોક્કસથી જીવનમાં તમારા અપયની બીમારી દૂર થશે અને આગળ જતાં સકારાત્મક પરિણામો સાથે નવું જીવન

આપની જન્મ તારીખ સમય અને સ્થળ જણાવશો જી જન્મ તારીખ છે પાંચ આઠ બે ચાર સમય જન્મ સ્થળ બાવડા અને જન્મ સમય છે સવારે સાડા દસ અ એને અત્યારે એ કોમન ફિલ્મમાં છે કોલેજના બીજા વર્ષમાં છે અને તો આગળ જતાં એને શું સરકારી યોગ છે કે કોઈ બિઝનેસમાં કે પછી આમ શું કહેવાય રાજનીતિમાં થોડોક રસ છે એવું કંઈ જો એવું ફ્યુચર છે એનું મીન રાશિનો ચંદ્ર છે બે કન્યા રાશિનું લગ્ન છે રેવતી નક્ષત્ર પાંચમની તિથિ યોગ તૃતી અને ગુરુવારનો દિવસ છે દસમે શુક્ર શનિ છે અને આઠમે રાહુ છે બારમે ચંદ્ર છે બહુ જ સારું છે કુંડળીમાં કહેવાય છે કે રાજનીતિમાં દશમે શનિ શુક્ર શનિ આજ વસ્તુ નરેન્દ્રભાઈ મોદીની કુંડળીમાં છે તમને થોડીક થાય રાજનીતિમાં હોય તો સંઘર્ષ થોડોક કરવો પડે પણ આગળ જતાં મોટી પદવી મળે મંગળ પણ સારો છે ને ગુરુ પણ સારો છે વાંધો આવ્યો નથી સૂર્ય લાભસ્થાનનો બેઠેલો છે રાજનીતિમાં આગળ વધારો પોલિટિક્સમાં ચોક્કસથી વધશે એના માટે શું કરવાનું સૂર્યાસ્તકનો પાઠ અને મંગળ દેવતાનો પાઠ બે પાઠ સાથે સાથે તમારા કહેવાય છે કે જો રાજનીતિમાં આગળ વધવું હોય તો એક એલેક્ઝેન્ડરાઇટ નામનો સ્ટોન આવે છે જે રાજા પહેરતા એ એલેક્ઝેન્ડરાઇટનો સ્ટોન એક પહેરશો ને તો એક અનોખી ઉર્જા સાથે તમારા કહેવાય છે કે વાઇબ્સ એટલે તરંગો બદલાશે રાજનીતિમાં આગળ થશો સફળ થશો શુક્ર શનિનો તમારો બહુ જ સારો છે દસમે શનિ છે સારામાં સારું અને રાહુ પણ સારું છે ચિંતા કરવાની બાબત નથી રાજનીતિમાં આગળ વધારો અને મેં કીધું એલેક્ઝેન્ડરાઇટ સ્ટોન પર આગળ વધશે તો ચોક્કસથી મોટો લાભ ચુબે છે જીબે જી મહારાજ આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપની જન્મ તારીખ જન્મ સમય અને સ્થળ જણાવશો સાથે જ આપનો સવાલ હેલો જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો આપનો સવાલ જણાવશો 26 9 83 જી હેલો જી 26 9 83 સમય આ સમય સાંજ ના 7:30 છે જનમનું સ્થળ રાજકોટ જિલ્લાનું ઢાક છે જી બોલો અને પ્રશ્ન એ છે કે સરકારી નોકરીના યોગ છે કે કેમ ચાલો અને આ અમારા અને મારા બેન વિશે છે તો એના છૂટા છેડ થઈ ગયા છે તો લગ્ન યોગ છે કે કેવું રહેશે ભવિષ્ય આગળ ચાલો મેષ રાશિનો ચંદ્ર મીન રાશિનું લગ્ન છે કૃતિકા નક્ષત્ર પાંચમની તિથિ છે બરોબર છે મંગળ શુક્ર જોડે છે જ્યારે પણ કુંડળીમાં મંગળ શુક્રની સાથે કોઈ ત્રીજો ગળ ગ્રહ બેઠો હોય ને એટલે બે લગ્ન તો કરાવે સીધી વસ્તુ છે અને શુક્ર મંગળ એટલે સમજવાનું તમારે લગ્ન એક વખત તૂટે તૂટે જ બારમે મંગળ લગ્ન ના થવા દે અને જો કુંડળીમાં બાર ભાવમાં શુક્ર મંગળ બેઠો હોય ને બીજો એની જોડે કોઈ ગ્રહ હોય એકાદ વખત તો લગ્ન તૂટે પણ બીજા લગ્નના યોગ છે બેન સૂર્ય સારો છે ચિંતા કરવાની બાબત નથી સપ્તમ ભાવનું સૂર્ય નાની મોટી સમસ્યાઓ કરે પણ આગળ જતા કહેવાય છે કે ઘણું સારું કરશે સારું છે લગ્નના યોગોમાં કહેવાય છે કે પરિવર્તન છે છે વર્ષ પછી કોઈ સારા યોગ બની જાય છે ચંદ્ર ઊંચનો છે ચિંતા કરવાની બાબત નથી બીજું કે તમે કહો છો સરકારી નોકરીના યોગ કેવા છે સરકારથી નાના મોટા લાભ છે સરકારી નોકરીમાં કોઈ એવો મોટો ફાયદો નથી જોતો પણ નાના મોટા સરકારથી લાભ થતા રહેશે સરકાર જોડે સાત સાતમે સૂર્ય સરકાર જોડે તમને કનેક્ટિવિટી કરાવે સાતમે સૂર્ય તમને સરકાર જોડે જોડાણ કરાવડાવ થોડોક સંઘર્ષ કરજો મંગળને ઊંચનો લાવો મંગળનો રત્ન પહેરો અથવા તો કહેવાય છે કે ભાઈ દર મંગળવારે મંગળની પૂજા કરો મંગળની પૂજા કેવી રીતે સુંદરકાંડનો પાઠ કરો હનુમાનજીના લાલ ફૂલ ચડાવો અને કહેવાય છે કે દર મંગળવારે ગાયને ઘઉં અથવા તો રોટલી અથવા તો કોઈ નિર્ધન વ્યક્તિઓને ઘઉંનું દાન અને ગોળને કહેવાય છે કરવાનું રાખો બહુ જ સારું રહેશે ઘણો સુધારો જોવાઈ જશે જી જી મહારાજ આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે જી આપની જન્મ તારીખ જન્મ સમય અને સ્થળ જણાવશો સાથે જ આપનો સવાલ જણાવશો હેલો જી બોલો મારે મારા વિશે પૂછવું છે મારી જન્મ તારીખ છે 17/11/1996 સમય ને સમય સાંજે 6 વાગે જન્મ સ્થળ જન્મ સ્થળ અમદાવાદ ધનિષ્ટા ન રવિવાર નો દિવસ છે સૂર્ય બુદ્ધ સપ્તમ ભાવમાં છે શનિ કેતુ લાભ સ્થાન માં છે શનિ કેતુ નો યોગ બનેલો છે લાભ એટલે છે કે ભાઈ સ્વાભાવિક અને તો ચોક્કસથી નાની મોટી સમસ્યા રહેશે પણ કહેવાય છે શનિકેતુ સ્થાપિત દોષના કારણે થોડું જીવનમાં કહેવાય છે વધારે પડતું હેરાનગતિ આપે શનિકેતુને દૂર કરવા શું કરીશું તો શનિકેતુને દૂર કરવા માટે તમે દર શનિવારે ભગવાન શનિ મહારાજને તમે સાત લવિંગ સાત અડદ અને સાત કાળા મરી ચડાવવાના રાખો સરસિયાના તેલમાં એક વખત છાયાદાન કરવું તમારા માટે જરૂરી છે કારણ કે જે રીતે તમારું નક્ષત્ર છે એ પ્રમાણે એક વખત છાયાદાન છાયા દાન કઈ રીતે થાય

તુલા રાશિની વાત કરીશું ને તો કાલે હાથમાં પૈસાના ટકે હાથમાં ધનના નાની મોટી છે છે કે લેતી દેતીમાં થોડુંક ધ્યાન રાખવાનું બાળકોથી નાની ફરિયાદ રહે નવા વળાંક જીવનમાં તમારી રાહ જોઈ રહ્યા છે કાર્યમાં સારામાં સારી સફળતા તમારા માટે બહુ જ સારું લાભ આપતું રહેશે શુભ કલર પોર વૃશ્ચિક રાશિ વાળાને સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખવાનું શનિવાર ચૌદ દિવસ થોડુંક ભારે છે અને કાલે બધાને કહું છું કાલે ઘરની બહાર તમે લોકો નીકળો તો સાધન ચલાવજો ચૌદસ સમાજ થોડી ભારે રહે તો 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 જાઓ કીધું ને એ પ્રમાણે તમારા એક લવિંગ અથવા નામ તું મેરે આગે હનુમાન તું મેરે પીછે બોલીને જજો અને શક્ય હોય તો કહેવાય છે કે ભાઈ ટાળજો મહેમાન કાલે વહેલા આવી શકે એમ છે કાલે મહેમાનોના અતિથિ આના યોગો પ્રબળ છે લગ્નના યોગ સારા દેખાય છે વૃષિક રાશિવાળા માટે શુભ કલર સફેદ છે શુભ નંબર ત્રણ ધન રાશિવાળાને ધનના સંગ્રહ કરવા માટે કહેવાય છે બને એટલા પ્રયાસ કરજો નિરાશામાંથી બહાર નીકળો તમારી જે તે વસ્તુઓ નિરાશા છે બધામાંથી બહાર નીકળીને સારા કામ કરો મહેનત કરવી પડશે મહેનત ઘણી રંગ લાવે એમ છે વેપારી વર્ગ માટે દિવસ સારો પ્રબળ છે શુભ કલર સોનેરી શુભ નંબર છ છે જી બેન જી મહારાજ છેલ્લી ત્રણ રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો કાલે મકર રાશિ હવે કેવું છે કે ભાઈ શુક્ર ખરાબ થાય છે તો બને એટલું પ્રેમથી દૂર રહેજો મકર રાશિ વાળા નજીક જશો ને તો આગળ જતા રોવાનો વારો આવે અથવા તો દુઃખી થવાનો વારો આવે તો બને એટલું પ્રેમથી દૂર રહેજો માનસિક તાણ રહ્યા કરે મગજ ઉપર નાના મોટી સમસ્યાઓ રહ્યા કરે મગજ ઉપર નાની મોટી હેરાનગતિ રહ્યા કરે વિચારો કહેવાય છે કે ભાઈ બંધ ના થાય નિંદા ખોટી કોઈની કરવી નહીં જે થાય તે સારા માટે થાય લોકોની નિંદા કરવાનું છોડ દેજો અને ભવિષ્ય તમારા આગળ મેં દિવસમાં સારું રહેશે જે તે વસ્તુ થઈ છે અને ભૂલી જાઓ હવે નવા દિવસો નવી વસ્તુઓ નવી શરૂઆત તમારી રાહ જોઈ રહી છે કાળો શુભ નંબર નિર્ણય સારા છે મજબૂત નિર્ણય લઈ શકાશે આગામી દિવસોમાં કોઈ સારા મોટા નિર્ણયો લેવાની ક્ષમતા ધરાઈ શકો એમ છો નવી માહિતી નવા જ્ઞાન સાથે નવો દિવસ તમારી રાહ જોઈ રહ્યું છે અંગત માર્ગદર્શનથી તમારા ચોક્કસથી જીવનમાં સુધારો છે અને ધ્યાન અને યોગથી ફાયદા રહેશે શુભકલર લાલ શુભ નંબર સાત મીન રાશિવાળા તમારો થોડોક સ્વભાવ સુધારવાની હાલમાં જરૂર છે ફરજ પડી છે નાના મોટા સ્વભાવમાં બદલાવ લાવજો મૂળ બદલાયા કરશે સવારે સારો હોય બપોર ખરાબ ને સાંજે સારું હોય મૂડ બદલાયા કરે અટકેલા પ્રશ્નો તમારા ઉકેલાય જે તે ઘણા સમયથી તમારા પ્રશ્નો ઉકેલાયા નથી જે તે પ્રશ્નો વિલંબમાં છે જે તે પ્રશ્નો તમારા કહેવાય છે કે ભાઈ પારિવારિક કે કૌટુંબિક કે અંગત કે ઊભા રહ્યા છે એ બધા પૂરા થવાના છે ગમતી વ્યક્તિઓ સાથે મિલન થશે ગમતી વ્યક્તિઓ સાથે બહાર જઈ શકશો શુક્લ ક્રીમ અને શુભ નંબર એક છે જી મહારાજ આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડની મદદથી જણાવો હવે ભાઈ આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ ન્યૂઝ ચેન તરફથી સૌને હાર્દિક અભિનંદન છે તનથી તંદુરસ્ત રહો મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો વાત કરવામાં તો ભાઈ કાલે હાસ્યનું તોરણ હંમેશા તમારા ઘરે ઝુલતું રહે ભાગ્યનું પાનું હંમેશા તમારું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર હંમેશા તમારા ઘરે પરાતા રહે જિંકલબેન એક સુંદર મજાનું કાર્ડ કાર્ડ છે ટેરોટ કયું નીકળ્યું છે કે ભાઈ એક થ્રી ફાઈવ એન્ડ સિક્સ ઓફ પેન્ટિકલ્સ કર્જમાંથી મુક્તિનું કાળ છે જે લોકોને આર્થિક સ્થિતિ નાજુક છે પૈસાની કટોકટી સર્જાયા કરે છે આર્થિક રીતે હેરાનગતિ થયા કરે છે તો એ લોકો માટે દિવસ સારા લોન તમારી મળતી નથી અથવા તો કહેવાય છે કે નાનામાં નાનું તમારું કોઈ પણ વેપાર ધંધો શરૂ નથી થતો પૈસાની અટકાયતના કારણે તો એ બધી પૂર્ણ થવાની છે પૈસાનો જે ફ્લો છે એ વધશે આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરતી રહેશે કાલે જનો પણ જન્મદિવસ છે શુક્ર પ્રબળ હોવાથી આર્થિક સમસ્યાઓનું નિવારણ આવશે આર્થિક રીતે તમે ઘણા ઉપર જઈ શકશો માનસિક સમસ્યાઓ નાની મોટી કહેવાય છે કે નકારાત્મક વિચારો ચાલતા રહેશે અને શારીરિક રીતે વાત કરવામાં આવે તો હાથને લગતી સમસ્યા ખભાને લગતી સમસ્યાઓ અને ઘૂંટણને લગતી સમસ્યાઓ ન થાય તેનું ધ્યાન રાખીશું બાકી વર્ષ એકંદરે સારું રહેશે શુક્રવાથી લાભ થશે મેં કીધું એ પ્રમાણે શુક્ર પ્રબળ થાય છે શુક્ર મહારાજની પૂજા ઉપાસના કરવાની છે શુક્ર મહારાજ એટલે મહાલક્ષ્મીમાં શ્રી કનકધારા સ્તોત્રમનો પાઠ કાલે જેનો પણ જન્મદિવસ છે એ નિયમિત પ્રમાણે આખા વર્ષ દરમિયાન શ્રી કનકધારા સ્તોત્રમનો પાઠ કરે સંધ્યાકાળે થઈ શકે તો એક દીવો કરવાનું રાખે પ્રકાશનું દાન કરે ઘણો લાભ થશે અને કદાચ કહેવાય છે સંધ્યાકાળે દીપક ના થઈ શકે તો રાતના સમયમાં એક કપૂર સળગાવશે તો પણ ચોક્કસથી એમને લાભ જોવા મળશે આર્થિક સ્થિતિ ઘણી સુંદર અને સારી જોવાય છે ખૂબ શુભેચ્છાઓ અમારી તમારી સાથે જોવાઈ રહી છે જી બેન जय किशन महाराज आप अमाया दर्शक मित्रांनी अटले सुंदर आणि महत्वपूर्ण माहिती आपनो आभार जय श्री कृष्ण जय महादेव